નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવી ગયા. તો આજના આ વિડીયોમાં આપણે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણી પ્રોફાઇલને અપડેટ કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું. કેમ કે આપણે વિવિધ સેવાઓનો લાભ લેવા માંગતા હોય તો પહેલાં આપણે પ્રોફાઇલને અપડેટ કરવી પડશે અને આપણી તમામ વિગતો દાખલ કરી દેવી પડશે. તો આ વિડીયોમાં આપણે પ્રોફાઇલ અપડેટ કરવા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજે આપણે જાણીશું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે આપણે રાજ્ય સરકારની વિવિધ સેવાઓ મેળવવા માટે રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણી પ્રોફાઇલને અપડેટ કેવી રીતે કરવી. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણી પ્રોફાઇલને અપડેટ કઈ રીતે કરી શકાય, તેમાં શું શું વિગતો દાખલ કરવાની આવશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય અને સરળતાથી તમે આગળ જે ડિજિટલ ગુજરાતની વિવિધ સેવાઓ હશે તેનો ઓનલાઈન લાભ લઈ શકો. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, આ પ્રમાણે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી લીધા પછી તમારે એડ્રેસ બારમાં digitalgujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે આ પ્રમાણેનું ડિજિટલ ગુજરાતનું પોર્ટલ તમારી સામે ખુલી જશે. તો મિત્રો, રજિસ્ટ્રેશન થઈ ગયા પછી આપણે લોગિન થઈ જવાનું રહેશે અને લોગિન થયા બાદ આપણે અહીંયા આપણી પ્રોફાઇલ અપડેટ કરી દેવાની રહેશે. તો પ્રોફાઇલ અપડેટ કરવા માટે અહીંયા માય પ્રોફાઇલની એક લિંક જોવા મળી જશે. તો આ માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા સિટીઝન પ્રોફાઇલ અપડેટ કરવા માટેનો ઓપ્શન ખુલી જાય છે. તો અહીંયા સૌપ્રથમ આપણે ફોટો બ્રાઉઝ કરી અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને આપણો ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે, અથવા જો તમારી પાસે વેબ કેમેરો હોય તો અહીંયાથી તમે કેપ્ચર કરીને પણ તમારો ફોટો લઈ શકો છો. અને જો બ્રાઉઝ કરી સિલેક્ટ કરેલો હોય તો અહીંયા અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, ફોટો અપલોડ કરી દીધા પછી અહીંયા આપણી સામે પર્સનલ ઇન્ફોર્મેશનનો આખો એક બોક્સ આવી જશે. તો આ બોક્સમાં આપણે તમામ પર્સનલ ડિટેલ દાખલ કરવાની રહેશે, જેમાં સૌપ્રથમ અહીંયા આપણે આપણો ઇલેક્શન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરી અને ગેટ રેશન કાર્ડ ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે આપણા રેશન કાર્ડની ડિટેલ આપણને જોવા મળી જશે. ત્યાર પછી પૂર્વ છે તો અહીંયાથી ડ્રોપ ડાઉનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા ડૉક્ટર, શ્રીમાન, શ્રીમતી, કુમારી, ગંસુ અને શ્રી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા આપણું પ્રથમ નામ દાખલ કરી દેવાનું છે. ત્યાર પછી મધ્ય નામ એટલે કે પિતા કે પતિનું નામ દાખલ કરી દેવાનું રહેશે અને છેલ્લું નામ એટલે કે અટક દાખલ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આ જ ડિટેલ આપણે અહીંયા જે આખું બોક્સ છે તેમાં અંગ્રેજીમાં દાખલ કરવાની રહેશે, જેમાં પૂર્વાંગ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ. તો આ પ્રમાણે આ વિગત ઇંગ્લિશમાં દાખલ કરવાની છે. ત્યાર પછી ફાધરનું નેમ લખેલું છે કે હસબન્ડનું નેમ તે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે, જે લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે. જો પિતાનું નામ હોય તો અહીંયા પિતાનું પૂરેપૂરું નામ લખી દેવાનું રહેશે અને જો પતિનું નામ દાખલ કરેલું હોય તો તેઓએ પોતાના પતિનું પૂરેપૂરું નામ દાખલ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જેન્ડર છે તો અહીંયા જેન્ડરમાં મેલ, ફિમેલ, અધર જે લાગુ પડતું હોય તેની સામે ચેકમાર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછી આ બોક્સમાં આપણે જે આપણી બર્થ ડેટ હોય તે સિલેક્ટ કરી શકીએ છીએ અથવા તો ટાઈપ કરવી હોય તો ટાઈપ પણ કરી શકાય છે. ત્યારબાદ આપણે જે રજિસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર દાખલ કરેલ હશે તે મોબાઈલ નંબર અહીંયા આપણને જોવા મળી જશે અને ત્યારબાદ ઈમેલ આઈડી પણ આપણું અહીંયા જોવા મળી જશે. તો આ પ્રમાણે આપણે પર્સનલ ડિટેલ દાખલ કરવાની રહેશે. તો હવે ત્યારબાદ આગળની શું વિગત દાખલ કરવાની છે તે આપણે જોતા જઈએ. ત્યાર પછી મિત્રો, આપણે અહીંયા કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશન એટલે કે હાલના સરનામાની વિગત દાખલ કરવાની છે. તો અહીંયા આપણે આપણું હાલનું એડ્રેસ દાખલ કરી દેવાનું છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ, તાલુકો,
રૂરલ છે કે અર્બન અને વિલેજનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો આ તમામ વિગત છે તે ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, જો આપણું હાલનું એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને એક હોય તો અહીંયા નીચે પરમેનન્ટ એડ્રેસમાં એક ચેકમાર્ક આપણને જોવા મળે છે. તો અહીંયા તમે ચેકમાર્ક કરી લેશો એટલે હાલનું એડ્રેસ જે સિલેક્ટ કરેલું છે તે વિગત આપણને અહીંયા જોવા મળી જશે. અને જો હાલનું અને પરમેનન્ટ એડ્રેસ બે અલગ અલગ હોય તો અહીંયા આપણે પરમેનન્ટ એડ્રેસ ટાઈપ કરી અને જિલ્લો, તાલુકો, રૂરલ કે અર્બન અને ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને આ એડ્રેસની તમામ વિગતો દાખલ કરી દીધા પછી આપણને અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે. અને ત્યાર પછી અપડેટ પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરી દેવાની રહેશે. તો ચાલો મિત્રો, હું આ તમામ વિગતો દાખલ કરી દઉં છું અને ત્યાર પછી આપણે અપડેટ પ્રોફાઇલ ડિટેલ ઉપર ક્લિક કરી દઈશું. તો મિત્રો, આપણે તમામ વિગતો દાખલ કરી અને જેવા અપડેટ પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે આ પ્રમાણેનું એક ડાયલોગ બોક્સ આવી જશે અને ફરીથી આપણા મોબાઈલ ઉપર એક કન્ફર્મેશન કોડ મોકલવામાં આવશે અને આપણા મોબાઈલ ઉપર મળેલો ઓટીપી આ બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું આ ઓટીપી દાખલ કરી દઉં છું, ત્યાર પછી આપણે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરીશું. તો ચાલો મિત્રો, હું અહીંયા ઓટીપી દાખલ કરી લઉં છું અને ત્યારબાદ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરું છું. તો તમે જોઈ શકો છો પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલીનો આપણી સામે જે ડાયલોગ બોક્સમાં એક મેસેજ જોવા મળી રહ્યો છે. તો આ બોક્સમાં જે ઓકે બટન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. તો મિત્રો, આ પ્રમાણે આપણે રજીસ્ટ્રેશન કરી અને ત્યાર પછી આપણી પ્રોફાઇલ અપડેટ કરી લીધા પછી આપણે રાજ્ય સરકારની વિવિધ સેવાઓ જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર મળી રહી છે તેનો ઘરે બેઠા જ ઓનલાઈન લાભ મેળવી શકીએ છીએ. તો મિત્રો, આશા રાખું કે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.